તો આ સાથે સમાચારો મળી રહ્યા છે. રાજકોટ બાળકી દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. અધિકારી માણસોને પૂછતા હતા ભાઈ કિતને મિનિટ સોયા અને શું જમ્યા, ખરેખર એ લોકોને એટલી મહેનત કરી હતી, જમવાનું પણ ભૂલી ગયા હતા અને સાથે સાથ સોવાનું પણ બહુ લિમિટેડ રાખ્યા છે. મિનિટોમાં કહીએ તો પણ ચાલે, પર સદનસીબે જે ખરાબ બના હતા એના મુખ્ય આરોપી પકડવામાં આવી ગયા છે. અને હરદેવ મસ્તુભાઈ એ મૂળ એ રાજકોટનો છે અને એનો પ્રાથમિક દ્રષ્ટિ અત્યારે એ પ્રથમ ગુના ગણાય, એ જ અત્યારે બહાર આવે છે. એને મળતા જુલતા નામના બીજા ગુના મળતા હતા, લેકિન અત્યારે કન્ફર્મ નથી. મને લાગે છે એ પોતે તો કહે છે કે અમે અગાઉ કોઈ વખત પોલીસમાં પકડાયા નથી અને એનો આ વિસ્તારમાં ફરવાનો હોય છે, આ વિસ્તારમાં રહે છે, પોતાના ભાઈ ભાભી સાથે રહે છે અને નજીકના ઇન્ડસ્ટ્રીમાં નોકરી પણ કરે છે. ત્યાં ફર્નિશની ફેક્ટરીમાં હું પૂછતા હતા કે તારા કદ કાઠી તો એવી નથી કે તમે 25-30 વર્ષની બાળકીને ઉસકી શકો, તો કહે છે કે દરરોજ હું 40-50-60 કિલોના વજન અપને કાંધા પર ચડાવીને ફર્નેસમાં લઈ જતા હતા, એટલે એની હેબિટમાં હતા કે એટલા વજન ઉઠાવી શકીએ છે. આપ લોકોને ખબર હશે કે એ મુખ્ય આરોપીને આપણે પરમ દિવસે રાત્રે રાઉન્ડઅપ તો કરી લીધા હતા અને શંકા પણ હતી આને ઉપર, લેકિન એવા સંવેદનશીલ બનાવમાં ઓલ ઓફ અ સડન કહી દઈએ એને કરતાં સારું ગણાય કે આપણે એને સારી રીતે ખાતરી કરી લઈએ. અને પ્રાથમિક પૂછપરછમાં એ ના પણ પાડતા હતા, લેકિન સમય સાથે અમારે પાસ જે અમારે કેમેરા નહીં અમે વિગત મળી ગઈ અને પછી અમે થોડા લોકેશન બેસવાળી પણ ટેકનિકલ મદદ પ્રયત્ન કરા અને છેલ્લે ડોગ સ્કોટ પણ યુઝ કરા અને ફોરેન્સિક સાયન્સને વિશેષ આગ્રહ રાખીને ગાંધીનગરને કીધું હતા કે આ સંવેદનશીલ બનાવે અને તમે બધા આવીને રાત્રે મદદ કરો. આ બધા આપણે અધિકારીઓની મહેનત અને સતત ક્રોસ પૂછપરછ કરવાના કારણે છેલ્લે રાત્રે એને વસ્તુ કબૂલ કરી. કબૂલ કરવા એકલાસે કામ નહીં ચાલે, હવે જ્યારે ફોરેન્સિકની ટીમ આવી તો ત્યારે એને શર્ટ ઉપર પણ લોહીના ધાગા મળ્યા અને આજે અમે ટેકનિકલી પણ એને વેરીફાઈ કરાવીએ છીએ અને જે પણ ડાઘા છે એને DNA વગેરે બધું કરાવશું, જેથી કે એવો સચોટ પુરાવા બની જાય કે કોઈપણ ન્યાયાલય પ્રક્રિયામાં અને મોટીની મોટી સજા થાય એવા આરોપીને, એવો આપણે ચોક્કસ આગળ કામગીરી કરવાની છે. અને સાથ સાથ બીજી પણ વસ્તુ અમે નક્કી કરી છે, એવા બનાવ અટકાવવા માટે સૌ પ્રથમ અમારો ફરજ છે કે અમારા વિસ્તારને ફરતી પેટ્રોલિંગને કડક કરીએ. હવે રાજકોટ શહેરની તમામ PCRના 2-3 ખાસ નક્કી કરવામાં આવેલા છે મુદ્દા. કોઈ પણ ડ્રાઈવર અને ત્યાં કામ કરતા 24 કલાક નોકરી કરશે નહીં, PCR વિસ્તારમાં ફરે છે, લેકિન આ 2 શિફ્ટમાં નોકરી કરે જેથી 24 કલાક કરવામાં ઘણીવાર વહેલી મોર્નિંગ નીંદ આવે બધું કરે, 2 શિફ્ટમાં કામ કરશે, એ સ્ટ્રેન્થનિંગ પણ કરવામાં આવશે. સાથે સાથ PCRને બીજી કોઈ કામગીરી, દાખલા તરીકે જાપ્તામાં કોઈ આરોપીને લઈ જવાનો, હોસ્પિટલ લઈ જવાનો, યા પછી ઘણીવાર VVIP મુવમેન્ટમાં પાયલટનો કામ કરવાનો, એ બધું બંધ કરી દેવામાં આવશે. PCR ફક્ત વિસ્તારમાં પેટ્રોલિંગનો જ કામ કરશે અને એની સતત મોનિટરિંગ કંટ્રોલ મારફતથી કરવામાં આવશે. એ રાજકોટ શહેરમાં હવે ચોક્કસ ચાલુ થઈ જશે, જેથી આપણે બધા મહેનત કરીએ છીએ, બધું કામગીરી કરીએ, કમનસીબ એવો બનાવ બને તો આપણો પણ કામગીરી ભવિષ્યમાં એવી સ્ટ્રેન્થન થવા જોઈએ કે એવો બનાવ અટકી જાય અને એવો બનાવ બને પણ નથી. એટલે પ્રાથમિક અમારા પાસે જે ફોર્સમાં PCRનો ફરજ છે કે પોતાના વિસ્તારમાં પ્રિવેન્ટિવ પેટ્રોલિંગ કરે, એને પણ વધારવામાં આવશે. અને આ સારી કામગીરીમાં જે અલગ અલગ પ્રમાણે અમને ટીમ વેચની કરી હતી એ જ પ્રમાણે આપણે. તો રાજકોટ દુષ્કર્મ કેસ મામલે આરોપીની ધરપકડ કરી ચૂકી છે પોલીસ અને ત્યારબાદ તેને કઈ રીતે ઝડપવામાં આવ્યો અને ત્યારબાદ તેની પાસેથી શું શું મળી આવ્યું છે તેને લઈને હાલ પોલીસ એક પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે. આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.